સરહદી સુઈગામ તાલુકાના રડોસણ ગામે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ મહિલાઓને પાણી માટે ઠેર ઠેર ભટકવાનો વારો આવ્યો હતો। ખુલ્લા સહીમાંથી ગામ લોકો પાણી ભરવા મજબૂર બન્યા છે, ત્યારે પાણી પુરવઠા વિભાગ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતું હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા। સુમેરસિંહ ગુલાબસિંહ કરણી સેના સચિવ સોઈગામ તાલુકો। અમારા ગામની અંદર 10 દિવસથી પાણી આવતો નથી અને ભિખારીઓ કોઈ વાત સાંભળતા નથી। આ બહેનો પાણી લઈને ત્યાં ભરવા આવી હતી, 7 કલાકથી બેઠી હતી, છતાં અત્યારે પાણી નથી। આ કોરોના મહામારી માટે એનો પાલન અમે કેવી રીતે, એનો ભંગ થયો તો અમે પાલન કેવી રીતે કરીએ? તાલુકો સુઈગામ રોણાભાઈ ગુબાભાઈ, આ ગામમાં 10 દિવસથી પાણી આવતું નથી, કોઈ અધિકારીઓ વાત માનવા તૈયાર નથી, તો આમાં લોકો અમે પાલન કરીએ તો કરીએ કેવી રીતે? રડોસણ ગામમાં છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા એકદમ વકરી રહી છે, જેના કારણે લોકોએ ના છૂટકે ઘરોથી બહાર નીકળીને પાણી ભરવા માટે તળાવની અંદર આવેલા ખુલ્લા સંપની અંદર પાણી ભરવું પડે છે, જેના કારણે લોકડાઉનનો પણ ભંગ થઈ રહ્યો છે। તો વહીવટીતંત્રને ખાસ અપીલ, રડોસણ ગામના ગ્રામજનો તરફથી ખાસ અપીલ કે જેમ બને તેમ જલ્દી રડોસણ ગામમાં પાણીની સમસ્યા નિવારવામાં આવે।